વિદ્યાર્થી મિત્રો મારી શાળા કે કે બી એસ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે તમારું પ્રકરણ સાત નિયંત્રણ અને સંકલન કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન આપણે પ્રકરણ છ ની અંદર સજીવોમાં રક્ષણ કાર્યને સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો અને આપણે એ બાબત ઉપર પણ વિચાર કરવાની શરૂઆત કરી હતી કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે ગતિશીલ નથી તો એ નિર્જીવ હોઈ શકે આ ચર્ચા અને આ બાબતની વિશેષ અભ્યાસ આપણે પ્રકરણ છમાં કર્યો છે વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે એક બીજ અંકુરિત થાય એ વૃદ્ધિ કરે અને આપણે જોઈ શકીએ કે થોડા જ દિવસમાં એ માટીને બાજુમાં ધકેલીને નાનું છોડ બહાર આવે છે પરંતુ જો તેની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી આની બહુ સાદું ઉદાહરણ જોઈએ તો તમારા મમ્મી છે એ ઘરમાં ફણગાવેલા કઠોળ બનાવતા હશે મગ મઠ ચણા તો એ જ્યારે ફણગાવે છે ત્યારે શું થાય છે તો કે બીજ છે એ પલાળે એને સાત આઠ કલાક પલાળી નીતારી અને પછી કપડામાં બાંધી દે અને પછી એ સાત આઠ કલાકે ચણા જેવા કે વટાણા જેવા કઠોળ છે એને અંકુરિત થતાં વાર લાગે તો એ બાર કલાકે એ અંકુરિત થતા હોય છે મગ મઠ એ તો બહુ ઝડપથી અંકુરિત થઈ જતા હોય છે સાત આઠ કલાકમાં તો આવું અંકુરિત થયેલું બીજ છે એને જ્યારે આપણે માટીમાં વાવીએ તો પણ થોડા દિવસમાં એમાંથી પર્ણ છે એ ફૂટશે અને ફણગાવેલો ભાગ જે છે અંકુરિત થયેલો ભાગ છે એ માટીમાં મૂળ તરીકે સ્થાપિત થશે અને એના જે બીજના એટલે કે જે કઠોળના બે ફાળિયા છે જે એની દાળ આપણે કરીએ છીએ એ અંકુરિત થઈ અને બીજપત્રોની અંદર એ ફેરવાઈ જાય છે અને એમાંથી આખો છોડ છે તે ઊગી જતો હોય છે પણ જો આ વૃદ્ધિ એની રોકાઈ જાય તો આવી કોઈ ક્રિયાઓ નથી થતી કોયડું કઠોળ હોય એને અંકુરિત કર્યા હોય પણ એ પલળે નહીં અંકુરિત ન થાય ને ખાઈએ ત્યારે કાંકરાની જેમ મોઢામાં આવે જો રહી ગયા હોય તો તો ત્યાંયની આવી કોઈ વૃદ્ધિ રોકાઈ ગયેલી છે તો આવી કોઈ ક્રિયાઓ અંકુરિતની કે નવો છોડ ઉત્પન્ન થવાની ક્રિયા થતી નથી મોટા ભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત હોતું નથી દાખલા તરીકે દોડતી બિલાડી હિંચકા ઉપર અહીં ચકતા બાળકો વાગોળતી ભેંસ તો આ એનું હલનચલન છે એ વૃદ્ધિને કારણે નથી એ સહજ હલનચલન છે અને આવા હલનચલનને કારણે એની વૃદ્ધિ થવા માંડે એવું આપણને જોવા મળતું નથી એ શક્ય બનતું નથી કૂતરો દોડતો હોય ગાય ભાંભરતી હોય તો એની એ જેમ વધુ ભાંભરે કે ગધેડો ભૂંકે તો એ જેમ ભૂંકતો જાય એમ એની વૃદ્ધિ થતી જાય એવું જોવા નથી મળતું એ સહજ ક્રિયાઓ છે એ વૃદ્ધિ સાથે કોઈ પ્રકારની સંલગ્નિત નથી તો આવી જોઈ શકાય એવી આ ક્રિયાઓને આપણે જીવન સાથે કેમ જોડીએ છીએ તો આ પ્રશ્નનો એક જવાબ એવો આપી શકાય કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે વિચારીએ છીએ બિલાડી એટલા માટે દોડતી હશે કે એને કદાચ એક ઉંદર જોયો હોય અથવા તો એની પાછળ કૂતરું પડ્યું હોય તો પણ એ દોડતી હશે માત્ર એટલું જ નહીં પરંતુ આપણે સજીવોના હલનચલનને તેમના પર્યાવરણમાં થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ ગણી શકીએ બાળકોને મોજ આવે રમતા હોય તો એમાં હિંચકા ખાય તો બરાબર છે કાંઈ એવું નથી કે જેટલા વધારે હિંચકા ખાય અથવા તો એનો હિંચકો જેટલો ઊંચો વધારે જાય એટલી વૃદ્ધિ વધારે થાય એક હલનચલનનો એક ભાગ છે સૂર્યપ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ભેંસ કે ગાય વાગોળે છે કે જેથી કરીને ખોરાકના નાના ટુકડાઓમાં એણે જે ખોરાક ખાધો છે એ ખોરાકનું નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને એનું પાચન સરળતાથી થઈ શકે હવે જ્યારે આપણે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર આપાત થાય તો અથવા તો ઓચિંતું કોઈ ગરમ વસ્તુને હાથ અડી ગયો હોય સળગથી દીભાઝળી પર પગ પડી ગયો હોય કાંટામાં હાથ ઓચિંતો વાગે તો આપણે શું કરીએ છીએ આવું થાય ત્યારે આંખ એકદમ મીચી જઈએ અથવા તો ગરમ વસ્તુને હાથ અડી ગયો હોય તો હાથ ખેંચી લઈએ કાંટાવાળા ભાગમાં હાથ વયોગ્યો હોય કે પગ વયોગ્યો હોય તો તરત હાથ કે પગ છે એને ખેંચી લઈએ છીએ તો અહીંયા આ શું કર્યું તો કે આપણા પોતાના બચાવ માટે આપણને કોઈ તકલીફ ન પડે એટલા માટે આપણે પ્રતિચાર આપ્યો પ્રતિક્રિયા કરી તમને કોઈ એક ભાઈબંધ લાફો મારે તો તમે પ્રતિક્રિયા કેવી આપશો એને પંપાળશો નહીં બને ને શું કરશો હામી એક પહેલાં તો ખેંચી જ લેશો અથવા તો કાંટલો બગડે એ તે મને માર્યું શું કરવા એમ કરીને સામો પ્રતિચાર આપો છો ને કોઈ પણ બાબતે તો અહીંયા આપણે આપણા બચાવ માટેના આવા પ્રતિચારો છે જો આપણે એની વિશે વિશેષ વિચાર કરીએ તો આપણને એવું પણ અનુભવાય કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે થતાં આ હલનચલનોનું ચોકસાઈની રીતે નિયંત્રણ કરવામાં આવે છે પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માગતા હોઈએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ તો આવી રીતે સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના ઉપર નિર્ભર છે એને પ્રેરિત કરે છે ઝઘડવું હોય તો ક્યારેય ધીમે ધીમે ઝઘડી ઝઘડતી વખતે તો જોર જોરથી જ બોલાય જાય અને સામાન્ય વાતો કરતા હોય તો ધીમે ધીમે જ થાય તો આવી રીતની નિયંત્રણ ક્રિયાને પર્યાવરણમાં જુદી જુદી ઘટનાઓના જ્ઞાન સાથે સાંકળવી જોઈએ જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે કરી શકાય પ્રતિસાદ રૂપે પ્રતિક્રિયા રૂપે કરી શકાય બીજા શબ્દોમાં જો કહીએ તો સજીવોએ તે તંત્રોનો ઉપયોગ કરવો જોઈએ કે જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે બહુકોષીય સજીવો લઈએ તો બહુકોષીય સજીવોમાં શરીરના આ યોજનાના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે એ કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલા પેશીઓનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં થાય છે એટલે કે એક ચોક્કસ તંત્ર બહુકોશી સજીવની અંદર એક ચોક્કસ તંત્રનો વિકાસ થયેલો છે ચોક્કસ સિસ્ટમ છે એ ડેવલપ થયેલી છે અને એ સિસ્ટમના આધારે આપણે આવી કોઈ પણ પ્રક્રિયા છે એનું નિયંત્રણ અને સંકલન કરવાનું કામ કરીએ છીએ અને આ નિયંત્રણ અને સંકલન પણ કેવું આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે જમવા બેઠા છીએ આપણે થાળીમાં જોઈએ છે કે દાળ છે ભાત છે ભાવતું શાક છે રોટલી છે સલાડ છે છાશ પાપડ પછી આપણે શું ખાઈશું દેખાય છે બહુ સરસ નાકને સુગંધ ખૂબ સરસ આવે છે એટલે તરત એમ થાય છે હવે મમ્મી જલ્દી થાળી પીરસી દઉં બહુ સરસ સુગંધ આવે છે મને બહુ ભૂખ લાગી છે હું જમવા બેસી જાઉં તો ત્યાં સંકલન કોનું થયું તો કે નાકનું થયું સાથે મગજે વિચાર કર્યો કે ના હો ભાઈ ભૂખ તો લાગી જ છે મમ્મીએ બહુ સરસ જમ બનાવ્યું છે આપણે જમવા બેસી જઈએ અને સાથોસાથ જમવા બેસીએ છીએ ત્યારે સંકલન કોનું થાય છે હાથ અને મોનું લાઇટ જતી રહી હોય તો આપણે જો જમ જમતા હોઈએ અંધારામાં તો પણ શું થશે કોળીઓ હંમેશા મોંમાં જ જશે ક્યારેય કાન કે નાકમાં કોળીઓ નહીં જાય મોંમાં જ જશે અને એનો સૌ અનુભવ આપણે કરીએ છીએ તમે પણ કરો છો અમે પણ કરીએ છીએ લાઇટ જાય છે ત્યારે તો ત્યાં હાથ મોં મગજ આ બધાનું સંકલન થાય છે અને નિયંત્રણ પણ થાય છે હાથ ઊંચો થાય છે તો હાથ કેટલો ઊંચો થાય મોં સુધી જ હાથ ઊંચો થાય છે એની વિશેષ હાથ ઊંચો નથી થતો ક્યારેય આંખમાં ગયો કોળિયો નથી થતું તો ત્યાં સંકલન પણ થયું અને નિયંત્રણ પણ થયું તો આવું સંકલન અને નિયંત્રણ થાય તેવી વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ આ પ્રવૃત્તિમાં થાય છે અને એવી ખાસ પ્રકારની સિસ્ટમ તંત્રનો વિકાસ છે તે આપણા શરીરમાં થયેલો હોય છે અહીંયા આપણે શેની વાત કરવાના છીએ એનો તમને સૌને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા આપણે વાત કરીએ છીએ ચેતાતંત્રની નર્વસ સિસ્ટમ અને ખાસ કરીને પ્રાણીઓની અંદર આવી નર્વસ સિસ્ટમ અથવા તો ચેતાતંત્ર છે એ કઈ રીતે કામ કરે એની આપણે આજે વાત કરવી છે પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્યુપેશીઓ દ્વારા થાય છે અને એ જે આખી પરિસ્થિતિ છે જે આખું તંત્ર છે એને ચેતા તંત્ર અથવા તો નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા આપણે વાત કરવી છે પ્રાણીઓમાં ચેતાતંત્રની નર્વસ સિસ્ટમનો સ્પેલિંગ આ પ્રમાણે થશે એન ઇ આર વીઓ યુએસ એસ વાય એસ ટી ઈ એમ સિસ્ટમ નર્વસ સિસ્ટમ છે એમાં આર છે એને મોટા ભાગે સાયલન્ટ બોલાય છે એટલે નર્વસ સિસ્ટમની બદલે નર્વસ સિસ્ટમ એવો આર છે સાઇલન્ટ હોય છે એટલે અહીંયા આપણે પ્રાણીઓની અંદર નર્વસ સિસ્ટમની વાત કરવી છે ચેતાતંત્ર ચેતાકોષ અને ચેતાપેશી આ વિશે ખાસ કરીને આપણે ચેતાકોષ અને ચેતાપેશી વિશે વાત નવમા ધોરણમાં તમે સૌ શીખી જ ગયા છો એનો આપણે અભ્યાસ કર્યો જ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે કેટલાક વિશિષ્ટ આકારો ધરાવતા કોષોની અંદર ચેતાકોષનો સમાવેશ થાય છે એનો આકાર છે એ વિશિષ્ટ પ્રકારનો છે એની રચના કેવી છે એની વિશે પણ આપણે વાત કરી છે તો આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું એ આપણા માટે હાનિકારક હોઈ શકે કોઈના વાહનમાં પાછળ બેઠા હોય ને સાયલન્સરને પગ અડી જાય એ ચામડીના ખોભળા ઉખડી જાય ચાલુ વાહને અડી ગયા હોય તો કારણ કે સાયલન્સર ખૂબ તપેલું હોય તો એ આપણે માટે હાનિકારક હોઈ શકે તો આપણને તે ઓળખવાની અને એને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય પગ સાયલન્સરને અડી ગયો તો તરત શું કરશો રાડ મોઢામાંથી નીકળી જશે અને તરત પગ છે એ આગો જતો રહેશે સાયલન્સરથી તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતા કોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે અને તેને ગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે આપણા સંવેદના અનુભવતા અંગો એટલે કે આપણે જ્ઞાનેન્દ્રિયો એની અંદર આવા ગ્રાહી એકમો આવેલા હોય છે જેમ કે અંતઃકરણ કર્ણના ત્રણ ભાગ છે બહાર દેખાય છે બાહ્ય કર્ણ વચ્ચે આવેલું છે મધ્યકર્ણ અને અંદરના ભાગે આવેલું છે એ અંતઃકર્ણ એટલે કે અંતઃકર્ણ નાક જીભ આપણી ચામડી આ બધા જ આપણી જ્ઞાનેન્દ્રિયો છે અને રસ સંવેદના ગ્રાહી અંગ જે છે એ સ્વાદની ઓળખ કરે એટલે કે જીભ છે એ ખારું ખાટું તીખું કડવું મીઠું તુરું આ બધા સ્વાદની પરખ કરે ગુલાબજાંબુ જમવામાં હોય તો મજા જ આવે પણ કારેલાનું શાક હોય તો કે સુદર્શનની ટીકડી ખાવી પડી હોય તો તો નહીં ભાવે પણ ગુલાબજાંબુ તો મજા આવી જાય એટલે જીભ છે એ આપણી રસ સંવેદના જ્ઞાનેન્દ્રિય છે અને એ સ્વાદની ઓળખ કરે છે જ્યારે ગ્રાણ ગ્રાહી એકમ છે એ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે એટલે કે નાક મમ્મીએ સરસ રસોઈ બનાવી છે મજા આવી ગઈ નાકે જ આપણને જાણ કરીને સુગંધ આવી તો સરસ મજાની રોડ ઉપર નીકળીએ અને સપ્તપર્ણીના ફૂલોની સુગંધ આવે કે મધુમાલતીની સુગંધ હોય કે પારિજાતની સુગંધ હોય કે ગુલાબ તો આપણું નાક તરત પારખી દેશે આ પારિજાતની સુગંધ છે આ સપ્તપર્ણીની સુગંધ છે આ ગુલાબની સુગંધ છે અને ગટર પાસેથી નીકળીએ તો તોય નાક કહેશે આડા હાથ રાખો આડો રૂમાલ રાખો અહીંયા સૂંઘવા જેવું કાંઈ નથી તો ત્યાં ઘ્રાણગ્રાહી એકમ છે એટલે કે આપણું નાક છે એ ગંધની લગતી સંવેદનાઓની ઓળખ કરે છે અને આ ઓળખ કર્યા પછી આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે અને આવો અગ્રતંતુ એટલે અગ્રભાગે આવેલા તંતુઓ એટલે શિખા તંતુઓ તમે લોકો નવમા ધોરણમાં શીખી ગયા છો કે ચેતાકોષ છે એ કહેવો છે તો એમાં શિખાતંતુ અને અક્ષતંતુ આવેલા છે શિખાતંતુ એ કોશકાયના બહારના ઝીણા ઝીણા તાંતણા સ્વરૂપ છે અક્ષતંતુ છે એક લાંબો તંતુ છે અને એના છેડે પૂંછડીએ તંતુ આવેલા છે જેને ચેતાંત તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીંયા આ સૂચના છે અગ્ર ભાગે આવેલા તંતુઓ એટલે કે શિખા તંતુઓ દ્વારા મેળવવામાં આવે અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય અને આ આવેગ શિખા તંતુથી ચેતા કોષકાય કાય સુધી જાય અને ચેતાક્ષ એટલે કે અક્ષતંતુમાં થઈ અને તેના અંતિમ છેડા એટલે કે ચેતાંત સુધી એ પહોંચે છે હવે ચેતાક્ષના છેડે થી વિદ્યુત આવેગ છે એ કેટલાક રસાયણોને મુક્ત કરે આ રસાયણ છે તે અવકાશીય સ્થાન અથવા તો વચ્ચેની જે ખાલી જગ્યા છે જેને ચેતોપાગમ કહેવામાં આવે એ ચેતાપાગમ છે એની અંદર એ મુક્ત થાય છે અને આ રસાયણ છે એ આવો ચેતોપાગમને પસાર કરી એની પછીના ચેતા શિખાતંતુમાં વિદ્યુત આવેગનો આરંભ કરે આ શરીરમાં ઉર્મી વેગના વહનની સામાન્ય પ્રણાલી છે સામાન્ય પ્રક્રિયા છે જે કોઈ વેગ છે એનું વહન કેવી રીતે થાય એક કોષથી બીજા કોષ બીજા કોષથી ત્રીજા કોષ ત્રીજા કોષથી ચોથા ચેતા કોષ આ બધા જ ચેતા કોષોની અંદર આવી રીતે વેગ છે એની વહનની પ્રક્રિયા આ રીતે થતી હોય છે તો આ રીતે એક ચેતોપાગમ અંતમાં આવેલા ઉર્મી વેગને ચેતા કોષથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુઓ કોષો સ્નાયુ કોષો કે ગ્રંથિ ત્યાં સુધી એ લઈ જાય છે તો આવી રીતે ચેતાપેશી છે એ ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી હોય છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી હોય છે એટલે અહીંયા ચેતા કોષો દ્વારા ઉર્મીવેગ છે એનું વહન કેવી રીતે થાય એની આપણે વાત કરી ચેતા કોષોના આગળનો ભાગ જે જે શિખાતંતુની અંદર ઉર્મીવેગ આવે છે સંવેદનાઓ આવે છે જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે અને આ આવેગને રાસાયણિક સંકેત સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે જેથી તે આગળ પ્રસરણ પામી શકે તો આવી રીતે આપણું ચેતાતંત્ર છે એ જ્ઞાનેન્દ્રિયો છે એ આપણને મળતી ઉર્મિવેગો છે એનું પ્રાણીઓની અંદર ઉર્મી વેગનું વહન છે તે આવી રીતે થતું હોય છે આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ પણ કરીએ થોડાક ખાંડના દાણા તમારા મોંમાં રાખો કેવો લાગશે એનો સ્વાદ હવે તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળી એટલે કે તર્જનીની મદદથી દબાવીને બંધ કરી લો અને ફરીથી થોડી ખાંડ ખાઓ સ્વાદમાં કોઈ ફેર પડે છે જમતી વખતે પણ આવી જ રીતે તમારા નાકને બંધ કરી દો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજન તમે લઈ રહ્યા છો જમી રહ્યા છો એનો સંપૂર્ણ સ્વાદ તમને માણવા મળે છે કે નથી મળતો હવે જ્યારે નાક બંધ થાય ત્યારે શું આપણને ખાંડ કે ભોજનના સ્વાદમાં કોઈ તફાવત અનુભવી શકાય છે જો હા હોય તો એમ થાય કે ભાઈ આવું કેમ થાય છે આ રીતનો તફાવત જાણવા માટે અને એનો સંભવિત ઉકેલ શોધવા માટે થાય અને શું કરવું પડશે તો કે વિશેષ વાંચન કરવું પડશે વિચારવું પડશે કે જેને કારણે આવું થાય છે તમને એક ઉદાહરણ આપું કે તમને જ્યારે શરદી થઈ હશે ત્યારે પણ તમને આવી પરિસ્થિતિનો અનુભવ થયો હશે મને તો થયો જ છે પણ તમને પણ થયો હશે એટલે આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે તમે સૌ વિચારજો અને પ્રશ્નોના જવાબ છે એ શોધી રાખજો આપણે ફરી મળીશું